કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? કેટલી વખત એમાં એક એકા, બે, ત્રણ, ચાર, પાંચ એકા સુધીના ઘડિયા આપણે જોઈ ગયા. ઘડિયો કેવી રીતે બને છે, કેવી રીતે ઘડિયાની રચના કરી શકાય અને કેવી રીતે સરળતાથી યાદ રહે. ઘડિયામાં 5 × 4 બરાબર કેટલા થાય એ કેવી રીતે શોધાય, એવું આપણે અત્યાર સુધીમાં શીખ્યા છીએ, હે ને? તમને જાતે નાની લાકડીની મદદથી ઘડિયાની રચના કરવાનું કહ્યું હતું. તમે એવી ઘડિયાની રચના કરી હશે અને કેવી રીતે જવાબ મળે છે, કેવી રીતે ઘડિયો બને છે, એની સાથે સાથે આપણે 3 પગલા કૂદકો અને 4 પગલા કૂદકો એની વાત કરી હતી. આપણે સળીની મદદથી 5 એકાનો ઘડિયો કેવી રીતે બને એ જોયું હતું. પાન નંબર 131 પર 6નો ઘડિયો કેવી રીતે બનાવાય, તો એ સળી વડે તમારે જાતે 6 એકાનો ઘડિયો બનાવવાનો છે અને સળીઓની ગોઠવણી કેવી થાય છે એ દોરવાનું છે. એ જુઓ, તમારી ચોપડીમાં પાન નંબર 131 પર જુઓ, 6નો ઘડિયો બનાવવા માટેની લાકડીઓની ગોઠવણી નીચેના ખાનામાં દોરો. આપણે 5નો ઘડિયો બનાવ્યો અને જે રીતે આડી અને ઊભી લાકડીઓની ગોઠવણી કરેલી એવી તમારે અહીં દોરવાની છે. આ જાતે દોરજો. હવે 7 એકાની વાત કરીએ. તમારી ચોપડીનું પાન નંબર 129 જુઓ. 129 પાન પર તરુ દેડકો 3 પગલા કૂદકા લગાવતો હતો, એના પછી 4 પગલા કૂદકા લગાવ્યા, એમ હવે 7 પગલા કૂદકા લગાવવાના છે અને કઈ સંખ્યા મળે છે એ લખવાનું છે. સાથે સાથે 7 એકાનો ઘડિયો પણ બનતો જશે. 7 સાથેનો 7નો 1 વખત 2 વખત 3 વખત સરવાળો કરતા શું મળે એ પણ અહીં આપણને જોવા મળશે. તમારી ચોપડીનું પાન નંબર 129 જુઓ. જો વિદ્યાર્થી મિત્રો, 7 પગલા સાથે કૂદવાનો પ્રયત્ન કરો, એટલે આપણે અહીં 0થી શરૂઆત કરવાની છે અને 1 સાથે 7 પગલા કૂદવાના છે. ચાલો 1 સાથે 7 પગલા કૂદતા શું થાય છે અને કઈ કઈ સંખ્યાઓ મળે છે એ જોઈએ. ચાલો 0થી 7 પગલા કૂદીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. જો આપણને 7 મળે છે એટલે 1 × 7 = 7. ચાલો હવે 7થી આગળ બીજા 7 પગલા ભરીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. 14 મળે છે એટલે 2 × 7 = 14 થાય. હવે 14 પરથી ફરીથી 7 પગલા કૂદકો લગાવીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા મળે છે જુઓ, 21. તો 14 પરથી 7નો કૂદકો લગાવ્યો તો 21 મળ્યા, એટલે 3 × 7 = 21 થશે. ચાલો 21 પરથી ફરીથી 7 પગલા કૂદીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. જુઓ કેટલા મળે છે, 28. એટલે કે 4 × 7 = 28. ચાલો એ જ રીતે 28થી ફરીથી 7 પગલા કૂદીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા મળે છે જુઓ, 35. એટલે કે 5 × 7 =
35 થશે. ચાલો ત્યાંથી આગળ વધીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. જો કઈ સંખ્યા મળે છે? 42. એટલે કે 6 × 7 કેટલા મળશે? 42. 42 પછીથી ફરીથી 7 પગલાંનો કૂદકો લગાવીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. જુઓ કઈ સંખ્યા મળી? 49. એટલે કે 7 × 7 = 49. છે ને સાવ સહેલું. ચાલો ત્યાંથી આપણે આગળ જોઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. કઈ સંખ્યા મળી? 56. એટલે કે 8 × 7 = 56. એનાથી આગળ વધો. આ રીતે આગળ વધતા જવાનું છે અને જે સંખ્યા આવે એ તમારે અહીં લખતા જવાનું છે. 9 × 7, 10 × 7, 11 × 7, એમ 15 × 7 ત્યાં સુધી લખતા જવાનું છે. અહીં 150 સુધીની સંખ્યાઓ આપેલી છે. તમે આ રીતે ગણતા જાઓ અને 7 એકાનો ઘડિયો બનાવતા જાઓ. જુઓ અહીં આપણને 7 એકાનો ઘડિયો તૈયાર મળે છે. 7 એકા 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 77 49, 7 8 56. એ જ રીતે 7 9 અને 7 10 તમે ગણશો એટલે મળી જશે. જોયું વિદ્યાર્થી મિત્રો, 7 એકાનો ઘડિયો પણ કેટલો સરળ છે. આવી જ રીતે તમારે 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવાની અને 8 એકાનો ઘડિયો જાતે બનાવવાનો. એમાં શું કરવું પડશે? 0 થી 8 એટલે કે 8 8ના કૂદકા લગાવવા પડશે. 8 આવશે, 8માં 8 ઉમેરીએ તો 16 મળે, 16માં ફરી પાછા 8 ઉમેરીએ તો 24 મળશે, 24માં ફરી પાછા 8 ઉમેરીએ તો 32 મળે, 32માં 8 ઉમેરો 40 મળશે. એમ 8 એકાનો ઘડિયો તૈયાર થઈ જશે. એવી જ રીતે 9 એકાનો ઘડિયો તૈયાર કરવાનો છે. 9 9 9 ઉમેરતા જાઓ. 9નો 1 વખત સરવાળો કરો, 9 વત્તા 9 એમ 2 વખત સરવાળો કરો, 3 વખત સરવાળો કરો, 4 વખત, 5 વખત એમ 10 વખત સરવાળો કરો. જવાબ આવે લખો અને ઘડિયો બનાવતા રહો. ઘડિયો બનાવી ગાવાનો તો છે જ. બધા ઘડિયા વારા ફરતી ગાઓ. તમારા મમ્મીને સંભળાવો, તમારા પપ્પાને સંભળાવો, મોઢે ગાઓ, બહુ મજા પડશે. ગાતા ગાતા આપણે ગુણાકાર શીખી જવાના છે, ખરું ને? હવે ઘડિયાની મદદથી ખરીદી. હવે જુઓ આપણે ઘડિયા શીખી ગયા, ઘડિયા કેવી રીતે બને એ પણ જોઈ લીધું. આપણે સરવાળો કરવાનો છે, જે જવાબ આવે એ પછી યાદ રાખીએ એટલે ઘડિયા તૈયાર થઈ જાય. આ બધી વસ્તુઓની કિંમત કેટલી થશે? જો ઘડિયાના આધારે આપણે આ જવાબો આપવાના છે. જો અહીં સરસ મજાની ચોકલેટ આપી છે. મોઢામાં પાણી આવી ગયું ને? વાહ ભાઈ વાહ, ચોકલેટ કોને ન ગમે. એની કિંમત જુઓ શું લખ્યું છે. દરેકના 2 રૂપિયા. આ દરેક ચોકલેટની કિંમત 2 રૂપિયા છે. હવે પ્રશ્ન જુઓ, 4 ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. જો વિદ્યાર્થી મિત્રો, 4 ચોકલેટ છે અને એની કિંમત 1 ચોકલેટના 2 રૂપિયા.
કેવી રીતે ગણાશે? આપણે અત્યાર સુધી કેવી રીતે ગણ્યું? ચાર ચોકલેટ છે અને કિંમત 2 રૂપિયા, એટલે 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2, એમ 4 વખત કરતા હતા, ખરું ને? હવે ઘડિયો યાદ છે, ઘડિયો પાકો કર્યો છે, તો 4 એકાનો ઘડિયો બોલો. 4 એકા 4, 4 2 8. જુઓ, 4 2 8, તો 4 ચોકલેટની 2 રૂપિયા લેખે કિંમત 8 રૂપિયા થાય છે ને? સાવ સહેલું, આપણે સરવાળો પણ ન કરવો પડ્યો. ઘડિયો પાકો હોય એટલે તરત જવાબ લખી દો. કેટલો જવાબ આવ્યો? હા સાબાસ, ઘણા છોકરાઓએ જવાબ લખી દીધો છે, 8 રૂપિયા થશે. જો એવો જ બીજો પ્રશ્ન છે. હવે જુઓ, પેન્સિલ દરેકના 10 રૂપિયા છે, કેટલા બોક્સ છે? ગણો, 1 2 ને 3, દરેકના 10 રૂપિયા ભાવ છે. 3 પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. ચાલો, 3 એકાનો ઘડિયો 10 સુધી બોલો. તો 3 એકાનો ઘડિયો 10 સુધી બોલશો એટલે તમને એનો જવાબ મળી જશે. 3 એકાનો ઘડિયો 10 સુધી બોલવો પડે. 3 એકા 3, 3 2 6, 3 3 9, એમ 3 10 30. એટલે આપણે અહીંયા લખવું પડશે, 3 પેન્સિલ બોક્સની કિંમત 30 રૂપિયા થાય. જો એના પરથી જ બીજો પ્રશ્ન છે, 10 પેન્સિલ બોક્સની કિંમત કેટલા રૂપિયા થાય? તો 10 એકાનો ઘડિયો 10 સુધી બોલવો પડે. 10 × 10 એટલે કે 10 એકા 10, 10 2 20, 10 3 30, એમ 10 10 100, એટલે કે 10 પેન્સિલ બોક્સની કિંમત 100 રૂપિયા થાય. 3 પેન્સિલ બોક્સ અને 10 પેન્સિલ બોક્સ એની વાત કરી. ચલો, 5 પેન્સિલ બોક્સ હોય તો કેટલા રૂપિયા થાય? 5 એકાનો ઘડિયો 10 સુધી બોલવાનો, 5 10 50, હે ને? ફટાફટ આવડે કે નહીં? ચાલો, 7 પેન્સિલ બોક્સ હોય તો કેટલી કિંમત થાય? સાબાસ, બધા જવાબ બોલી ગયા, 70 રૂપિયા થાય. ચલો, 6 પેન્સિલ બોક્સ હોય તો? સાબાસ, 6 × 10, 6 એકાનો ઘડિયો 10 સુધી, એટલે 6 10 60, 60 રૂપિયા થશે, ખરું ને? સાબાસ, બધા છોકરાઓને ઘડિયાળનો ઉપયોગ આવડી ગયો છે. તમારે ઘરે પણ આ રીતે પ્રશ્નો બનાવવાના અને જવાબ લખવાનો. ધારો કે ચલો, તમારા ઘરે પંખો છે, એના કેટલા પાંખિયા છે? સાબાસ, 3 પાંખિયા છે. એવા 5 પંખાના કેટલા પાંખિયા થાય? કેવી રીતે શોધાય? 5 પંખા અને દરેકને 3 પાંખિયા, એટલે શું કરવાનું? 5 એકાનો ઘડિયો 3 સુધી બોલવાનો. બોલો તો, 5 એકા 5, 5 2 10 અને 5 3 15, 15 પાંખિયા થાય, ખરું? ખુરશીના પાયા કેટલા છે? 4 પાયા છે. હવે એવી 7 ખુરશી હોય તો 7 ખુરશીના કેટલા પાયા થાય? કેવી રીતે ગણાય? 7 ખુરશી અને એના કુલ પાયા, દરેક ખુરશીના 4 પાયા, તો 7 એકાનો ઘડિયો 4 સુધી બોલવાનો. 7 એકા 7, 7 2 14, 7 3 21, 7 4 28. સાબાસ, એટલે કે 7 ખુરશીના પાયા 28 થાય છે ને? સહેલું, 7 એકાનો ઘડિયો 4 સુધી બોલો તો પણ ચાલે, અને 4 એકાનો ઘડિયો 7 સુધી બોલો તો પણ ચાલે. જુઓ, 7 4 28 અને 4 7 પણ 28 જ છે, ખરું ને? 2 3 6 અને 3 2 6, 5 3 15 અને 3 5 15, ખરું ને? જોજો, મજા પડી ને?
તમે જાતે આવી રીતે સંખ્યાઓ ઉલટ સુલટ કરી ઘડીઓ ગાઓ અને જવાબ ચેક કરો, કરશો ને મજા આવશે. જો વિદ્યાર્થી મિત્રો, 9 ફુગ્ગાની કિંમત કેટલા રૂપિયા થાય? દરેકના 5 રૂપિયા. આ તમારે જાતે ગણવાનું છે. હાલ જે વાત કરી એ રીતે 9 એકાનો ઘડીઓ 5 સુધી બોલવાનો. 5 રમકડાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. દરેકના 4 રૂપિયા છે. જો 7 મોરાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય. અહીં મોહરા આપેલા છે. તમને મોહરા પહેરવા ગમે ને? તમે આવા મોહરા પહેર્યા છે? કયા કયા મોહરા પહેર્યા છે અને એમાં તમે કેવા લાગતા હતા એ જરા યાદ કરી લો. જો એ મોહરાની કિંમત દરેકના 3 રૂપિયા છે. તમારે શું કરવું પડશે? 7 એકાનો ઘડીઓ 3 સુધી બોલવો પડશે અને જે જવાબ આવે એ અહીં લખવાનો છે. તમે જવાબો જાતે પૂરજો. આની પહેલાં પણ 9 ફુગ્ગાની કિંમત અહીં લખવાની છે, 5 રમકડાની કિંમત અહીં લખવાની છે. જોયું વિદ્યાર્થી મિત્રો કેટલી મજાની વાત છે અને કેટલું સહેલું છે. હમણાં આપણે ખુરશીના પાયાની વાત, પંખાના પાંખિયાની વાત કરી, એ જ રીતે અહીં જુદા જુદા પ્રશ્નો છે. મોહરાની કિંમતની વાત છે, રમકડાની કિંમતની વાત છે, એ આપણે ગણી શકીએ છીએ. તમે બજારમાં વસ્તુ ખરીદવા જાઓ છો, હે ને? 5 રૂપિયાની એક ચોકલેટ હોય તો એવી 5 ચોકલેટ લાવો તો કેટલા રૂપિયા આપો છો? એવા પ્રશ્નો પણ તમારે વિચારવાના છે. હવે પછી જ્યારે તમે કોઈ પણ વસ્તુ લાવો એની જે કિંમત હોય એ કિંમતને આ રીતે ગણવાની છે કે તમે 1 સાબુના 9 રૂપિયા છે અને તમે 7 સાબુ લાવો છો તો 7 સાબુના કેટલા રૂપિયા થાય? 1 બિસ્કિટના પેકેટની કિંમત 15 રૂપિયા છે અને એવા 5 બિસ્કિટના પેકેટ લાવો છો તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? આવું તમારે ગણવાનું છે. આપણા દૈનિક જીવનમાં, સામાન્ય વ્યવહારમાં જે લેવડ દેવડ કરીએ છીએ એમાં પણ ગણિત છે અને એને આપણે સમજવાનું છે તો આપણે સરળતાથી ગુણાકાર શીખી શકીશું, ખરું ને? જો વિદ્યાર્થી મિત્રો, એના પછી તમને આ એક મહાવરો આપ્યો છે. 1. નીચેની વિગતો પૂરી કરો. જો વિદ્યાર્થી મિત્રો, આપણને ઘડિયાની સમજ પડી ગઈ છે. ઘડિયાના આધારે આ જવાબો લખવાના છે. જુઓ, 2 × 7, હાલ જેમ વાત કરી એ જ રીતે 2 એકાનો ઘડીઓ 7 સુધી બોલતા જાઓ. 2 એકા 2, 2 2 4, એમ 2 7. શાબાશ, છોકરાઓએ લખી પણ દીધું, સરસ. એ જ રીતે 3 × 9, બોલો તો કેટલા થશે? 3 એકાનો ઘડીઓ 3 1 3, 3 2 6, એમ 3 9, બોલો બોલો, લખો તો, શાબાશ. જો કેટલા છોકરાઓએ લખી દીધું છે, 3 9 27. જુઓ એ જ રીતે 4 9 36, 5 2 10. આ રીતે તમારે આ સંખ્યાઓના જવાબ લખવાના છે. ઘડિયા ગાતા જાઓ અને લખતા જાઓ. જો વિદ્યાર્થી મિત્રો, નીચેની પેટર્ન જુઓ અને તેને પૂર્ણ કરો. જો સરસ મજાની વાત છે, આપણે ઘડિયા શીખ્યા એની સાથે સાથે આ પેટર્ન પણ જોઈએ. જો પહેલું 3 6 અને 9 કેવી રીતે ગણાશે જુઓ. આપણે પહેલાં સમજી લઈએ, 3 6, 3 પછી 6 ક્યારે આવે? જુઓ, 3 પછી 4, 5 અને 6, ખરું ને? એટલે કે 1 2 અને 3, એટલે કે 3નો કૂદકો લગાવ્યો છે, ખરું ને? એના પછી છે 6, પછી આપ્યા છે
નવ, છ થી નવ ક્યારે આવે? જુઓ તો, છ પછી સાત, આઠ અને નવ. જો એક, બે અને ત્રણનો કૂદકો થયો, એટલે કે છમાં ત્રણ ઉમેરીએ તો નવ મળે. તો ચાલો પેટર્ન આગળ કેવી રીતે વધે. ત્રણમાં ત્રણ ઉમેર્યા તો છ મળ્યા, છમાં ત્રણ ઉમેરીએ તો નવ મળે. ચાલો એમાં ત્રણ ઉમેરો તો નવ પછી દસ, અગિયાર અને બાર, એટલે આપણે શું લખીશું? નવ વત્તા ત્રણ બાર. ચાલો બારમાં ત્રણ ઉમેરો તો બાર વત્તા ત્રણ કેટલા થશે? પંદર. તો આપણે એ લખીશું પંદર. ચાલો હવે મોઢે કહો તો પંદરમાં ત્રણ ઉમેરીશું તો અઢાર. જુઓ થઈ ગઈ ને સરસ મજાની પેટર્ન. જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્રણ ત્રણનો કૂદકો એની એક પેટર્ન છે. આવી પેટર્નમાં તમારે બે સંખ્યાઓ જોવી પડે, એમાં કેટલો તફાવત છે એટલે કે કેટલો કૂદકો લગાવેલો છે એ શોધી કાઢવાનો છે. પછીની સંખ્યામાં પણ એ કૂદકો ચેક કરવાનો, કે પહેલાં ત્રણમાં ત્રણનો કૂદકો લગાવ્યો તો છ મળ્યા, છમાં ત્રણનો કૂદકો લગાવ્યો તો નવ મળે છે. એ રીતે કેટલા અંકનો કૂદકો છે એ શોધી દો, પછી એટલા ઉમેરતા જવાનું છે. આપણે નવમાં ત્રણ ઉમેર્યા તો બાર મળ્યા, બારમાં ત્રણ ઉમેરીશું તો પંદર મળશે, એના પછી અઢાર, એના પછી એકવીસ, ચોવીસ, આમ પેટર્ન આગળ વધતી જ જશે. ચાલો બીજી પેટર્ન જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, બે, ચાર, છ અને પછી શું? જુઓ સાવ સહેલું છે, બેમાં બે ઉમેરીશું તો ચાર મળશે, ચારમાં બે ઉમેરીશું તો છ મળશે. ચાલો છમાં બે ઉમેરો તો છ વત્તા બે આઠ, આઠમાં બે ઉમેરો તો શું મળશે? આઠ પછી નવ ને એક દસ, ખરું ને? આ રીતે આપણે બે, ચાર, છ, આઠ, દસ, દસ ને બે બાર, બાર પછી એમ બે ઉમેરો તો ચૌદ, પછી સોળ, અઢાર, વીસ, એમ આ પેટર્ન આગળ વધતી જ જાય. ચાલો આ ત્રીજી પેટર્ન જોઈએ. આ પણ સહેલી જ પેટર્ન છે. જુઓ દસ, વીસ, ત્રીસ, પછી કેટલા? જુઓ દસથી વીસ સુધી પહોંચવા કેટલો કૂદકો લગાવવો પડે? દસનો, ખરું ને? એવી જ રીતે વીસથી ત્રીસે પહોંચવા બીજો દસનો કૂદકો લગાવવો પડે, ખરું ને? છે ને સહેલું? ચલો ત્રીસ પછી દસનો કૂદકો લગાવીએ તો કેટલા મળશે? એમનેમ પણ કહી શકો તમે, દસ, વીસ, ત્રીસ, ચાળીસ, પચાસ એમ બોલતા હોવ છો, ખરું ને? તો પછી આવશે ચાળીસ. ચાલો પેટર્ન પૂરી દઈએ આપણે. દસ, વીસ, ત્રીસ, ચાળીસ, પચાસ, સાઠ, એના પછી પણ પૂરવી હોય તો આગળ સિત્તેર, એંસી, નેવું, સો એમ વધતી જશે, ખરું ને? જો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે ચાર, આઠ, બાર તમારે જાતે ગણવાનું છે. કેટલો તફાવત છે એ જુઓ, એટલે કે કેટલો કૂદકો છે એ જોવાનું છે. જુઓ અહીં તમને કહી દઉં છું, ચાર અને આઠ, તો ચારથી આઠ સુધી પહોંચવા ચારનો કૂદકો લગાવવો પડે. હવે તમે જાતે ગણજો. પછીની રકમ જુઓ, પાંચ, દસ, પંદર. આ તો સાવ સહેલો કૂદકો થયો, ફાવશે ને? તમારે જાતે ગણવાનો છે. પછી જુઓ ત્રીસ, સાઠ અને નેવું, થોડો મોટો કૂદકો છે પણ તમારે કૂદવાનું તો છે જ, એટલે કે આ ગણવાનું તો છે જ, ખરું ને? તમે પહેલાં ત્રીસથી સાઠ પહોંચવા માટે કેટલો કૂદકો લગાવવો પડે
એ શોધજો, પછી આગળની સંખ્યા આપો આપ મળી જશે. જોયું વિદ્યાર્થી મિત્રો કેવી સરસ મજાની વાતો કરી આપણે. પહેલાં ઘડિયા શીખ્યા, એના પછી ઘડિયા પરથી કોયડાઓ, કોયડાઓ શીખ્યા પછી સરસ મજાની પેટર્ન. એક એક વસ્તુ જો આપણને ઘડિયા આવડતા હશે તો સરળતાથી શીખી શકાશે, ખરું ને? આપણે શું કરવાનું છે? પહેલાં કહ્યું હતું તમને, યાદ કરાવી દઉં ફરીથી, ઘડિયા ગાવાના છે અને પાકા કરવાના છે, એને સમજવાના છે. કેવી રીતે ઘડિયો બને છે એ આપણે જાતે બનાવતા બનાવતા શીખવાનું છે. કેવી રીતે બનાવતા બનાવતા શીખાય એ આપણે અહીંયા જોયું છે. ગઈકાલે તમને લાકડીની મદદથી જે ઘડિયા બનાવવાનું કહ્યું હતું એવા તમે બનાવ્યા હશે, હે ને? ના બનાવ્યા હોય તો હજુ બનાવી દેજો. અને એમાં સંખ્યાઓ કેવી રીતે વધે છે, કેવી રીતે કૂદકો લગાવવામાં આવે છે અને કેવી રીતે નવી સંખ્યા મળે છે એ સમજવાનું છે. એ સમજાઈ જશે ને એટલે આપણને ગુણાકાર પાક્કો થઈ જશે. પછી હમણાં જ મેં તમને કહ્યું, આપણા ઘરમાં કોઈ વસ્તુ લાવીએ, એ કેટલી લાવ્યા, કેટલા રૂપિયાની છે, તો કુલ રૂપિયા કેટલા થાય, આ પણ સમજવાનું છે. તમારી નોટમાં લખવાનું છે, લખશો ને બધા અને આ રીતે ગણતરી કરશો ને. તમને આજે ચોપડીમાં જે લખવાનું આપ્યું છે, આપણે થોડા પ્રશ્નો લખી, બાકીના તમને જાતે લખવા આપ્યા છે એ બધા લખી દેજો. હવે પછીના તાસમાં આપણે ગુણાકારની નવી વાતો શીખીશું.